જય શ્રી કૃષ્ણ મિત્રો, એવું કહેવાય છે કે જો કોઈ પણ વ્યક્તિને અત્યારે વર્તમાનમાંથી 500 વર્ષ ભૂતકાળ કે 500 વર્ષ ભવિષ્યકાળમાં લઈ જવામાં આવે અને ત્યાં તે વ્યક્તિને થોડોક સમય વિતાવવામાં આવે તો તે વ્યક્તિ એક વાત ચોક્કસ કહેશે, અને તે છે કે અરે આ તો મેં પહેલાં જોયેલું છે, હંમેશા સરખા જેવું જ. હું છું પ્રોફેસર પુનિત પટેલ અને હવે તમે જોઈ રહ્યા છો પુસ્તકની વાતો આપણી માતૃભાષામાં. આજે હું જે પુસ્તકની વાત તમારી સાથે કરવાનો છું તે મોર્ગન હાઉઝલ દ્વારા હમણાં ટૂંક જ સમયમાં પ્રકાશિત કરવામાં આવેલું વિશ્વનું વિશ્વવિખ્યાત પુસ્તક, એટલે એ છે સેમ એઝ એવર. આ પુસ્તકની અંગ્રેજી આવૃત્તિ ડિસેમ્બર 2023માં પહેલી વખત પ્રકાશિત થઈ હતી, અને ત્યારબાદ આ પુસ્તકની અલગ અલગ ભાષામાં અનુવાદ કરવામાં આવ્યો. આ પુસ્તકની ગુજરાતી આવૃત્તિ પણ મળે છે, અને આ પુસ્તકની ગુજરાતી આવૃત્તિ ઓગસ્ટ 2024માં દેશ અને દુનિયામાં પ્રકાશિત થયેલી છે. મને વાત જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આ પુસ્તકનું ગુજરાતી ભાષામાં અનુવાદ કરવાનો મોકો મને મળ્યો હતો, અને તે મેં મારી નિષ્ઠાપૂર્વક તે મોકાનો મેં ઉપયોગ કર્યો છે. તો જો પુસ્તકની વાતો આપણી માતૃભાષામાં પુસ્તકની વાત કરીએ તો આ પુસ્તકમાં લેખક મોર્ગન હાઉઝલ આ બદલાતા વિશ્વમાં કઈ કઈ વસ્તુઓ નથી બદલાતી તેની નાની નાની વાર્તાઓ દ્વારા આપણને સમજાવવાની કોશિશ કરે છે. આ પુસ્તક એટલું સુંદર પુસ્તક છે કે આ પુસ્તક વાંચ્યા પછી આપણે આ બદલાતા વિશ્વમાં શું નથી બદલાતું તે આપણે જાણી શકીએ છીએ, અને તે જાણ્યા પછી આપણે તેના પર વિચાર કરીને આપણા સારા ભવિષ્ય માટે આપણે આશાવાદી પણ બની શકીએ એમ છીએ. તો જો આ પુસ્તકની વાતો આપણી માતૃભાષાના વિડીયોની વાત કરું તો આ પુસ્તક આજના વિડીયોમાં હું દરેકે દરેક પ્રકરણની વિગતવાર વાત નહીં કરું, પરંતુ મારા મનગમતા 4-5 પ્રકરણની વિગતવાર રીતે વાત કરીશ કે જેથી કરીને તમને આ પુસ્તક વાંચવામાં તમને થોડોક રસ જાગે. તો જો મારું મનગમતું પહેલું પ્રકરણ છે તે છે કે જે દેખાતું નથી તે જ જોખમ છે. આ વાતને સમર્થન આપતા લેખક 4 મે 1961ના દિવસે થયેલી દુર્ઘટનાની વાત કરે છે. જોખમ તે જ છે કે જે આપણને દેખાતું નથી. તે દિવસે નાસાએ અંતરિક્ષ યાત્રીઓ માટે બનાવેલા સ્પેસ સૂટનું પરીક્ષણ કરવા માટે એક અંતરિક્ષ યાત્રી વિક્ટર પ્રથરને આશરે 1,13,000 ફૂટની ઊંચાઈ પર મોકલવામાં આવ્યા, અને ત્યાંથી તેમને સફળતાપૂર્વક ઉતરણ કરવા માટે કહ્યું. તેઓએ સફળતાપૂર્વક ઉતરણ કરવાની શરૂઆત કરી અને તેમનું પરીક્ષણ સફળ પણ રહ્યું. પરંતુ જ્યારે તેઓ સમુદ્રથી આશરે 200-300 ફૂટ ઉપર હતા ત્યારે તેમને એવું થયું કે મારે આ મોકાને પણ મેળવી લેવો જોઈએ, અને તેમણે ત્યાં તાજી હવા મેળવવા માટે તેમના સ્પેસ સૂટની ફેસ પ્લેટ એટલે કે હેલ્મેટનો આગળનો ભાગ ખોલી દીધો કે જેથી કરીને તેઓ તાજી હવા લઈ શકે. આમ તો સ્પેસ સૂટ્સ બધી રીતે સારો હતો, પરંતુ તે પાણી પર તરી શકે તેમ ન હતો, કેમ કે તેમણે જ્યારે ફેસ પ્લેટ ખોલી દીધી ત્યારે હવા તેમના સ્પેસ સૂટની અંદર પહોંચી ગઈ હતી. તો તેમનું ઉતરણ જ્યારે સમુદ્રમાં થયું ત્યારે તેઓ સમુદ્રમાં ડૂબી ગયા અને મરી પણ ગયા. આ વસ્તુ તે સમજાવે છે કે જોખમ તે છે કે જે દેખાતું નથી. આ વાતને સમર્થન આપતા નાણાકીય સલાહકાર કાર્લ રિચાર્ડ્સ એવું કહે છે કે જોખમ એ છે કે જે આપણું બધું જ વિચારી દીધા પછી પણ બચે છે, એટલે હંમેશા સરખા જેવું જ. બીજું એક પ્રકરણ છે કે જેમાં લેખક એવું કહે છે કે શાંત સ્વભાવ જ ગાંડપણને જન્મ આપે છે. આ વાતને સમર્થન આપતા લેખક મોર્ગન હાઉઝલ મિસ્કિનના અર્થવ્યવસ્થાના નિર્ણયની વાત કરે છે. તેઓ કહે છે કે જ્યારે બજાર સ્થિર હોય છે ત્યારે લોકો હંમેશા આશાવાદી બની જાય છે. જ્યારે લોકો આશાવાદી બની જાય છે ત્યારે વધારે પડતી વસ્તુઓ ખરીદે છે અને અંતે તેઓ દેવામાં ડૂબી જાય છે, અને જ્યારે લોકો દેવામાં ડૂબી જાય છે તે જ અસ્થિરતાને જન્મ આપે છે. એનો મતલબ એ છે કે સ્થિર બજાર જ અસ્થિર બજારને જન્મ આપે છે. આ વાતને સમર્થન આપતા લેખક અહીંયા બીજા એક ઉદાહરણની પણ વાત કરે છે. લેખક એવું કહે છે કે 2010માં અમેરિકાના કેલિફોર્નિયામાં ભયંકર દુકાળ પડ્યો. આશરે 6 વર્ષ પછી એટલે કે 2017માં ખૂબ જ વધુ પ્રમાણમાં ત્યાં વરસાદ પડ્યો અને દુકાળનો અંત આવ્યો. પરંતુ વધુ પ્રમાણમાં વરસાદ પડવાથી ત્યાં વનસ્પતિ પણ ઉગી નીકળી. 2018માં ફરી પાછો દુકાળ પડ્યો અને બધી જ વનસ્પતિઓ સુકાઈ ગઈ. ત્યારે તે જ જંગલમાં કેલિફોર્નિયાના જંગલમાં દાવાનળ ફાટી નીકળ્યું અને ત્યાં ભીષણ આગ પણ લાગી, અને આ હંમેશા સરખા જેવું જ છે. ત્રીજું મારું મનગમતું પ્રકરણ છે તે છે કે રાતોરાતની દુર્ઘટના અને લાંબા ગાળાના ચમત્કારો. જો આપણે વાત કરીએ પર્લ હાર્બર અને 9/11 અટેકની તો આ બંને દુનિયામાં છેલ્લા 100 વર્ષોમાં થયેલી ખૂબ જ મોટી 2 ઘટનાઓ છે કે જેણે ખૂબ જ મોટા પ્રમાણમાં વિનાશ નોંધ્યો છે. પરંતુ જો જોવા જઈએ તો આ બંને ઘટનાઓને પૂરું થવામાં 1 કલાકનો પણ સમય નથી લાગ્યો. અહીંયા લેખક વોરેન બફેટની
એક વાત પણ અહીંયા ઉલ્લેખ કરે છે. વોરન બફેટ એવું કહે છે કે મારે પ્રસિદ્ધિ મેળવવા માટે 20 વર્ષ લાગશે, પરંતુ એ પ્રસિદ્ધિ ગુમાવવા માટે 5 મિનિટ પણ વધારે છે, અને તે પણ હંમેશા સરખા જેવું જ છે. અને જે ચોથું સૌથી મારું મહત્વનું અને મનગમતું પ્રકરણ છે તે છે કે હંમેશા સારી વાર્તા જીતે છે. આંકડાકીય માહિતી કરતાં સારી વાર્તા હંમેશા જીતે છે. સારી વાર્તા હંમેશા પ્રેરણાદાયી અને શક્તિશાળી પીઠબળ પૂરું પાડે છે. લેખક અહીંયા એવું કહે છે કે જો તમને સાચો જવાબ ખબર છે તો તમે કદાચ આગળ વધી પણ શકો છો અને નથી પણ વધી શકતા. જો તમને ખોટો જવાબ ખબર છે પરંતુ સારી વાર્તા કહેતા આવડે છે તો તમે થોડાક સમય માટે આગળ વધી શકો છો. અને જો તમને સાચો જવાબ ખબર છે અને સારી વાર્તાની રીતે તમે સાચા જવાબની વાત કરી શકો છો તો તમે જીવનમાં ચોક્કસ આગળથી વધી શકો છો. આ વાતનું સમર્થન આપતા લેખક 1963માં લિંકન મેમોરિયલમાં માર્ટિન લ્યુથર કિંગ દ્વારા આપવામાં આવેલા વિશ્વવિખ્યાત ભાષણની વાત કરે છે. 1963માં 28 ઓગસ્ટના દિવસે માર્ટિન લ્યુથર કિંગે 2,50,000ની જનમેદનીને એક વિશ્વવિખ્યાત ભાષણ આપ્યું. જો તેની ઇતિહાસની વાત કરીએ તો તે દિવસે માર્ટિન લ્યુથર કિંગના સલાહકારે તેમને શું બોલવાનું છે તેનું એક ડ્રાફ્ટ કોપી આપી દીધી હતી, પરંતુ જ્યારે તેઓ ભાષણ આપી રહ્યા હતા ત્યારે તેમણે પહેલી હરોળમાં બેઠેલા ગોસ્પેલ ગાયિકા મલાઇકા જેક્સને તેમને જણાવ્યું કે અમારે આ વાત નથી જાણવી, તમે અમને અમેરિકાના ભવિષ્ય વિશે સમજાવો. ત્યારે માર્ટિન લ્યુથર કિંગે લોકોની સમક્ષ જોયું અને તેમણે જે ભાષણ આપ્યું હતું તેને તેમણે હટાવી દીધું, અને ત્યારબાદ તેમણે વિશ્વનું વિશ્વવિખ્યાત ભાષણોમાંનું એક આઈ હેવ અ ડ્રીમ આપ્યું, જે તેમના જીવનનો એક મહત્વનો ટર્નિંગ પોઈન્ટ પણ બની ગયો, અને તે પણ હંમેશા સરખા જેવું જ છે. આ પુસ્તકમાં લેખકે 23 નાની નાની વાર્તાઓ દ્વારા કઈ કઈ વસ્તુઓ એક સરખા જેવી છે તેની ખૂબ જ સુંદર રીતે વાત કરી છે. એટલે જો મારું અંગત મંતવ્ય આપું તો તમે ચોક્કસથી આ પુસ્તક વસાવો અને વાંચો, કેમ કે આ બદલાતા વિશ્વમાં કઈ વસ્તુ નથી બદલાતી જો તમારે એ જાણવી હોય તો આનાથી વધારે સારું કોઈ જ પુસ્તક ન હોઈ શકે. અને હું એવી આશા પણ રાખું કે તમે આ પુસ્તકની વાતો આપણી માતૃભાષાના વિડીયોને દેશ અને દુનિયાના ખૂણે ખૂણે વસતા ગૌરવ બનતા ગુજરાતી સાથે શેર કરો, કે જેથી કરીને તેમને પણ આવા સારા પુસ્તકની વાતો આપણી માતૃભાષામાં મળી રહે. અને હું અંતમાં કહું છું તેમ, સમય અને પૈસા એનું પુસ્તકમાં કરેલું રોકાણ હંમેશા સર્વશ્રેષ્ઠ વળતર આપે છે. હવે દર સોમવારે મારા સોશિયલ મીડિયા હેન્ડલ્સ ઉપર વધુ એક પુસ્તકની વાત આપણી માતૃભાષામાં. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.